દિવસે ને દિવસે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. જોવા જઈએ તો જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ત્યારે જામનગરથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જામનગરમાં મોંઘવારી મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રીતે જોઈ રહે સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, મોંઘવારીને લઈને જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સતત બીજા દિવસે પણ વિરોધ થઈ રહ્યો છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે જામનગરથી મારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ચુક્યા છે. હર્ષલ જી, જણાવશો કે મોંઘવારી સતત દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો શું છે સમગ્ર માહિતી? શહેરના એસટી ડેપો નજીક કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો ધરણા પર બેસી ગયા હતા. આ ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે નગર સેવિકા રત્નબેન નંદાણીએ ધરણા દરમિયાન ઘેરના ટીકરા ખાતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જીજો કસ જી, જોઈ રહ્યા છે આપણે કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જનતાની વાત કરીએ તો જનતા પણ મોંઘવારીનો માર સહન કરી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુથી માંડીને ખાદ્ય ચીજ વસ્તુઓ અને તમામમાં ભાવ વધી રહ્યા છે. શું કહેવું છે આપનું? જોડાયેલી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર. તો જે રીતે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે જામનગર માં કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના એસટી ડેપો નજીક કોંગ્રેસ આગેવાનો કાર્યકરો સાથે જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, આપણે જોઈ રહ્યા છે મોંઘવારીના રાક્ષસના બેનરો રાખીને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો પણ વિરોધમાં જોડાયા છે. નગર સેવિકા રચના નંદાણીયાએ પણ ધરણા દરમિયાન ગેમની ટીકડીઓ ખાધી છે. તો હાજર રહેલા કોંગી કાર્યકરોએ પણ નગર સેવિકાને સારવાર અર્થે ખસેડવા દોડી આવ્યા છે. તો જે રીતે મોંઘવારીનો માર જનતા પણ સહન કરી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.